માત્ર 3 વીઘા જમીનમાંથી 8 કરોડની કમાણી થાય? આવો સવાલ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને કરીએ તો જવાબ ના જ મળે, પરંતુ અમરેલીના દેવડકી ગામના ખેડૂતે દાવો કર્યો છે કે તેમણે શરૂ કરેલી ખેતીથી તેઓને 3 વીઘામાંથી 8 કરોડથી વધુ રૂપિયાની આવક થશે। વાત એમ છે કે દેવડકીના ચિમનભાઈ બોરડે પોતાના ખેતરમાં ચંદનનું વાવેતર કર્યું છે। સોશિયલ મીડિયા પર વિવિધ વિડીયો જોઈને તેઓને 7 વર્ષ પહેલા ચંદનની ખેતીનો વિચાર આવ્યો। તેમણે મહેસાણાથી રોપા લાવીને 3 વીઘામાં વાવી દીધા। ચંદનનો છોડ પરોપજીવી હોવાથી તેની સાથે અન્ય કોઈ પાકનું પણ વાવેતર જરૂરી છે। આથી ચિમનભાઈએ શરૂઆતના 3 વર્ષ વચ્ચે તુવેરનું વાવેતર કર્યું અને ઉત્પાદન મેળવ્યું। બાદમાં મિલિયા ડુબિયા લીમડા વાવ્યા, જેનું કટિંગ કરીને તેમણે 3 વર્ષમાં જ 3 લાખની કમાણી કરી લીધી છે। ચિમનભાઈનું કહેવું છે કે ચંદનની ખેતી કરવા માટે શરૂઆતના 3 કે 4 વર્ષ માટે જ વધુ મહેનત જરૂરી છે, બાકીના વર્ષોમાં માવજતની ઓછી જરૂર પડે છે। 7 વર્ષમાં આજે ચિમનભાઈના ખેતરમાં ઉભેલા ચંદનના ઝાડની ઊંચાઈ 11 ફૂટ જેટલી થઈ ગઈ છે। મહેનતમાં એવું છે કે શરૂઆતમાં 3-4 વર્ષ મહેનત માગે, પણ અત્યારે તો પછી કઈ મહેનત એવી માગે નહીં। પહેલા શરૂઆતમાં 3 વર્ષ અમે વાવેતર કર્યું હતું તુવેરનું, અને આને આ પરજીવ વસ્તુ હોય અને બાજુમાં બીજો ગમે તે વાવેતર કરવું પડે તો જ આનો વિકાસ થાય આ ઝાડનો, નકર આનો વિકાસ થાય નહીં। ન માત્ર ચિમનભાઈ પરંતુ તેમના ભાઈ પંકજભાઈ પણ 3 વીઘાના ચંદનની ખેતી કરી રહ્યા છે। બંને 7 વર્ષથી ચંદન વાવેલા છે અને મબલક ઉત્પાદનની આશા છે। ચંદનને 7-8 વર્ષ થઈ ગયા અને આમાં અમે ભેગા મિલિયા દુબિયા લીમડા વાવ્યા હતા, એનું જો કે 3જા વર્ષે અમે કટિંગ કરીને એનું ઉત્પાદન લઈ લીધું છે। એ 2.5 વીઘા દીઠ 3 લાખનું ઉત્પાદન આવ્યું હતું, અને આ ચંદન છે એ પરોપકારી છે, એટલે સાથે એમાં વસ્તુ તો વાવવી જ પડે છે, કારણ કે એ એની રીતે પોષણ નથી લઈ શકતું, એટલે 4 વર્ષ સુધી એની સાથે ગમે એ ઝાડ વાવવું પડે છે, અને 7-8 વર્ષના ચંદન થયા છે। અને આ અમે એક મહેસાણાથી લઈ આવ્યા હતા રોપા બધા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી બધી જાણકારી મેળવીને અમે વાવેતર કરેલ છે, અને આ ચંદન 7 કે 8 વર્ષ પછી થોડી થોડી એની જે ખુશ્બુ અને લિક્વિડ જે બનવાનું છે એ 7 વર્ષ પછી એની પ્રોસેસ ચાલુ થાય છે, અને 15-17 વર્ષ પછી એવું કહે છે કે 15-17 વર્ષ પછી આનું કટિંગ થઈ શકે, પણ છતાંય તમે જેટલા જાજા વર્ષ રાખો એમાં એનું લિક્વિડ એટલું વધારે બને છે, વુડ જે થડિયાની અંદર બેસે છે એ, અને એ અત્યારે બજારમાં માર્કેટમાં એનો ભાવ 1 કિલો દીઠ 10,000 થી 12,000 રૂપિયા પ્રતિ કિલો વુડના છે, અને એક ચંદન 10 થી 12 કિલો જો પરિવક્ત પુખ્ત થઈ જાય તો 12 કિલો સુધી એક ચંદનનું ઝાડવું આપે છે આપણે લિક્વિડ। ઓછી મહેનતે ચિમનભાઈ અને પંકજભાઈ ચંદનની ખેતી કરી રહ્યા છે, વળી એમાંથી કરોડોની આવક થવાની આશા છે। એ જોઈને આડોશી પાડોશી ખેડૂતો પણ હવે ચંદનનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે। બે ભાઈએ 3-3 વીઘામાં ચંદનના વાવેતર કરેલા છે, અને આજ 7 થી 8 વર્ષ થઈ ગયા। ચંદનની હાઇટ માનો ને 11 થી 12 ફૂટની કમસે કમ હાઇટ છે, અને ચંદનના બધા રોપા સારા છે, અને હજી 10 વર્ષની અંદર ચંદનની હાઇટ લગભગ 20 થી 22 ફૂટની માનવામાં આવે છે, પણ ચંદનનું ઉત્પાદન બહુ સારું લાગે છે, અને હવે આવતા વર્ષે જો એવું લાગે તો મારે પણ ચંદનનું વાવેતર કરવું છે, અને આ બહુ સારામાં સારી ખેતી છે કે આ કોઈ જાતની કાંઈ ખેતીમાં કોઈ માણસો કે કોઈ આપણે ટ્રેક્ટર કે એનો ઉપયોગ આમાં થાય કરવો ન હોય તો આ સારામાં સારી એક મજૂરને કાંઈ આપણે જોઈ નહીં એ બાબતે ખેતી સારામાં સારી કહેવાય।